વસોયા પણ પોતાનું ફોર્મ ભરવા જઈ રહ્યા છે. ત્યારે ફોર્મ ભરવા જતા પહેલા લલિત વસોયાએ પોરબંદર બેઠક પર કોંગ્રેસની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. નમસ્કાર, હું અમરીન શેખ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા આજે પોતાની ઉમેદવારી નોંધાવશે. લલિત વસોયા લોકસભામાં પોરબંદર વિસ્તારના લોકોની સમસ્યાનો અવાજ પણ ઉઠાવશે. લલિત વસોયાએ ભાજપના શાસનમાં માછીમારો, ખેડૂતો અને શિક્ષિત લોકો સાથે અન્યાય થયાનો પણ ભાજપ પર આરોપ લગાવ્યો છે. લલિત વસોયાએ કહ્યું, પોરબંદરની જનતાને ભાજપના શાસનમાંથી મુક્તિ મળશે, કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાથી લોકોને અનેક લાભો પણ થશે. ત્યારે વધુમાં જોઈએ કે લલિત વસોયા શું કહી રહ્યા છે. આજે પોરબંદર લોકસભા ઉપરથી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે હું મારી ઘેરે બિરાજતા ઠાકોરજી, મારા માતુશ્રી હનુમાનજી મહારાજના દર્શન કરી ફોર્મ ભરવા માટે જવાનો છું. આખાએ પોરબંદર લોકસભા વિસ્તારમાંથી બહોળી સંખ્યાની અંદર અમારા આગેવાનો, કાર્યકર્તાઓ પોરબંદર મારી સાથે મારો ઉત્સાહ વધારવા માટે પણ આવવાના છે. આ વિસ્તારની અનેક સમસ્યાઓ છે, ચૂંટણી જીતીશું તો એ સમસ્યાઓના ઉકેલ માટેનો પ્રયત્ન કરીશું. મુખ્ય પ્રશ્નમાં રેલવે ટોલનાકાનો પ્રશ્ન, મચ્છીમારોનો પ્રશ્ન, આવા અનેક પ્રશ્નો છે. પીવાના પાણીની વાત કરીએ, રોડ રસ્તાની વાત કરીએ, પરંતુ કેન્દ્ર સરકાર હસ્તક આવતા તમામ જે પ્રશ્નો અણઉકેલ છે એ પ્રશ્નો ઉકેલવા માટેનો હું પ્રયત્ન કરીશ. હરિકમ નેતા હતા, તે બધા કોંગ્રેસ ભાજપમાં ચાલ્યા ગયા છે, ક્યાં મુદ્દા રહેશે કોંગ્રેસનું? નેતાઓ જવાથી મતદારો એમની સાથે નથી જતા. ભૂતકાળની અંદર અહેમદભાઈ જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે 15 જેટલા કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ પલટો કરી અને ભારતીય જનતા પાર્ટીમાં ગયા. ચૂંટણી લડ્યા એમાંથી 13 જેટલા લોકો ઘેરે બેઠા. પ્રજાની માનસિકતા પક્ષ પલટું કરનારની વિરુદ્ધમાં હોય છે, અને આ વખતે પોરબંદર લોકસભા વિસ્તારમાં અર્જુનભાઈ અને અરવિંદભાઈ જે પક્ષ પલટો કર્યો છે, ગુજરાતના મતદારો, એ વિસ્તારના મતદારો એમને પરચો બતાવવાના છે. નહીં, એનાથી હું માનું છું અને હું તો દાવા સાથે કહું છું કે 2019માં અર્જુનભાઈ મારી સાથે હતા ત્યારે મારા 53,000 મતની એ વિસ્તારમાંથી નુકસાની ગઈ હતી. આ વખતે એ વિસ્તારમાંથી મને લીડ મળશે. કોંગ્રેસભાઈ, એવા ક્યાં મુદ્દા છે જે ખોટી જીતશે? કોંગ્રેસ પાસે અનેક મુદ્દાઓ છે. પહેલી વાત તો એ છે કે લોકોને અનેક સમસ્યાઓ છે. ખેડૂતો સમસ્યાગ્રસ્ત છે. આ વિસ્તારના મચ્છીમારોને એની સમસ્યાઓ છે. બેરોજગારી કુચકેટ ભૂસકે આગળ વધે છે. મોંઘવારીએ માજા મૂકી છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી જો શાસનમાં આવશે તો પહેલી જ જે વચન આપ્યું છે કે ખેડૂતોના દેવા સંપૂર્ણ નાબૂદ કરવામાં આવશે. શિક્ષિત બેરોજગારોને વર્ષે 1,00,000 રૂપિયા પગાર મળશે. નોકરી મળે કે ન મળે, પરંતુ ઘેરે બેઠા જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી 1,00,000 રૂપિયાનો પગાર આપવામાં આવશે. આવા અનેક મુદ્દાઓ કોંગ્રેસ પાર્ટીએ એની મેનિફેસ્ટોમાં જાહેર કર્યા છે. ને કોંગ્રેસનું શાસન આવશે તો આ દેશની ખુશાલી માટે કોંગ્રેસ પાર્ટીની સરકાર કામ કરશે. ત્યારે પોરબંદર બેઠક પર જ્યારે પહેલાથી જ મનસુખ માંડવિયાનો વિરોધ જે છે તે પોરબંદરના લોકો કરી રહ્યા છે કે આ તો આયાતી ઉમેદવાર છે, ત્યારે શું લલિત વસોયાને આ સીટ ઉપર તેનો ફાયદો થઈ શકે છે? શું લલિત વસોયા આ સીટ ઉપર બાજી મારી લેશે? તો આ મુદ્દે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.